नवसारीमा हाईवे पासेनी स्कूलनी हॉस्टेलमा रहता बे विद्यार्थीओना कोरोना रिपोर्ट पॉजिटिव। 14 दिवस सुधी स्कूलने कराई बंद। तकेदारीना भागरूपे विद्यार्थीओ साथे अभ्यास करता अन्य विद्यार्थीओना पण कोरोना टेस्ट करवामां आवशे। नवसारीमा हाईवे पासेनी एक स्कूलमां अभ्यास करी रहेला बे विद्यार्थीओनो कोरोना रिपोर्ट पॉजिटिव आव्यो छे। मूळ सूरत जिल्लाना बारडोली अने महुआ तालुकाना वतनी एवा बे विद्यार्थीओ नवसारीनी हाईवे पासे आवेली स्कूलनी हॉस्टेलमां रहीने अभ्यास करे छे, त्यारे शुक्रवारे स्कूलमां केटलाक विद्यार्थीओना कोरोना टेस्ट करवामां आव्या हता, जेमां आ बंने विद्यार्थीओनो रिपोर्ट पॉजिटिव आव्यो छे। पॉजिटिव आवेलो एक विद्यार्थी 14 अने अन्य विद्यार्थी 15 वर्षनो छे। आरोग्य विभाग पासेथी मळेली माहिती मुजब पॉजिटिव आवेला बंने विद्यार्थीओने कोई मोटी तकलीफ नथी, साधारण सर्दी खांसी छे, जेथी बंनेने होम क्वारंटाइनमां रखाया छे। तंत्र द्वारा तकेदारीना भागरूपे શાળાને એક અઠવાડિયા સુધી હાલ બંધ રાખવા માટે સૂચના સંચાલકોને આપી દેવામાં આવી છે, ત્યારે સ્કૂલ સંચાલકો દ્વારા 14 દિવસ સુધી સ્કૂલને બંધ રાખવામાં આવી છે। તકેદારીના ભાગરૂપે સંક્રમિત બે વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે। नवसारी जिलो आज थी महीना पहला कोरोना मुक्त बन्यो हतो, त्यारे फरीवार जिल्ला मा एकल दोकल केस आवानी शुरुआत थई हती। जो के शाळाना विद्यार्थीओ पॉजिटिव आवता शैक्षणिक विभाग वधु एलर्ट बन्यो छे अने हवे वधु तकेदारी साथे शैक्षणिक कार्य आगळ वधशे। आगामी समयमा 12 थी 18 वर्षना बाळकोने वेक्सिन आपवानी सरकारे तैयारी करी छे, ત્યારે શિક્ષણ જગતમાં વેક્સિનેશનથી સરળતા રહેશે, જેથી વિદ્યાર્થીઓમાં શરદી ખાંસી જણાય તો વાલીઓએ વિદ્યાર્થીઓને શાળાએ ન મોકલવા જોઈએ તેવું શિક્ષણવિદ માની રહ્યા છે। બુદ્ધિજીવી અને શિક્ષણ જગત સાથે જોડાયેલા ધર્મેશ કાપડિયાના જણાવ્યા મુજબ બાળક જો બીમાર હોય તો સૌથી પહેલા માતા પિતાને જાણ થાય છે, જેથી તરત ફેમિલી ડોક્ટરને જાણ કરતા કોરોના ડિટેક્ટ થઈ શકે છે, જેથી શાળા કરતા વધુ જવાબદારી વાલીઓની બને છે। સરકાર જો 12 થી 18 વર્ષના વિદ્યાર્થીઓ માટે વેક્સિનેશન શરૂ કરશે તો શિક્ષણ જગત માટે આશીર્વાદરૂપ થશે। કોવિડ ના શૈક્ષણિક સંસ્થાઓમાં કેસ આવે એટલે શૈક્ષણિક સંસ્થાઓ સમાજમાં જ છે અને સમાજથી વિમુક્ત નથી, એટલે બાળકો જે આવે છે તે સમાજમાંથી જ આવે છે, એટલે એ કેસ આવે એ કંઈ બહુ મોટી નવાઈની વાત નથી। પરંતુ શૈક્ષણિક સંસ્થાઓએ જે કોવિડ-19ની જે ગાઈડલાઇન છે એની SOP છે તેનું જે પાલન કરવાનું છે તે લગભગ દરેક સંસ્થાઓ કરી રહી છે। સરકારશ્રીના આદેશ મુજબ જિલ્લા શિક્ષણ અધિકારીએ દરેક આચાર્યને આ બાબતમાં મિટિંગ પણ રાખી હતી અને 3 ફૂટનું અંતર રાખીને બાળકોને બેસાડવાની જે વ્યવસ્થા કરવાની છે। બાળક જ્યારે સ્કૂલમાં એન્ટર થાય છે ત્યારે થર્મલ ગન અને સેનિટાઈઝર આનો ઉપયોગ કરીને એને એન્ટર કરવાનો છે। એ બધી વાતોનું પાલન તો થઈ જ રહ્યું છે, પણ સાથે સાથે અમે સ્કૂલો અને વર્ગ શિક્ષકોને એક સ્પેશિયલ કામ સોંપ્યું છે કે બાળક જો વર્ગખંડમાં કોઈ બીમાર હોય, શરદી ખાંસી તાવ જેવું આવતું હોય તો તરત જ એના વાલીને જાણ કરવી અને આરોગ્ય ખાતાને જાણ કરવી, જેથી એ કોવિડ તો નથી ને એનું આપણે નિરાકરણ કરી શકીએ। વેક્સિનેશનથી તો ખૂબ જ મોટો ફાયદો થશે અને જો સરકાર 12 થી 18 વર્ષના જે અમારા વિદ્યાર્થીઓ છે તેનું વેક્સિનેશન શરૂ કરે, હું અપીલ કરું છું સરકારને કે આ વહેલી તકે થવું જોઈએ, તો જેથી આ શિક્ષણ જગત જે થોડું અટકી ગયું છે, જે થંભી ગયું છે, અને કોઈ પણ રાષ્ટ્રનો વિકાસ શિક્ષણ વગર શક્ય નથી, એટલે શિક્ષણ જગતને એની ગતિમાં લાવવું હોય તો 12 થી 18 વર્ષના બાળકોનું વેક્સિનેશન ખૂબ જ જરૂરી છે અને ભારત દેશ માટે આશીર્વાદરૂપ હશે। NTC News, Navsari.